ગુજરાત પોલીસ જાસૂસીમાં બાતમીદાર ભરૂચના બે પોલીસકર્મીના તપાસમાં શું બહાર આવ્યું ગુજરાત પોલીસની બુટલેઘરોના બાતમીદાર બની દોઢ વર્ષથી જાસૂસી કરતા ભરૂચ એલસીબીના બંને કોન્સ્ટેબલ સામે ગત બુધવારે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરાઈ હતી મંગળવારે બંને આરોપી પોલીસ કર્મીઓના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે રિમાન્ડ દરમિયાન તપાસમાં બંને કોન્સ્ટેબલો પાસેથી કોઈ મહત્વની વિગતો કે હકીકતો બહાર આવી નથી ભરૂચ એલસીબી છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી ટેકનિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા મયુર ખુમાણ અને અશોક સોલંકી કુખ્યાત બુટલેઘરો નયન ઉર્ફે બોબડો તેમજ પરેશ ઉર્ફે ચક્કા માટે પોલીસની ફરજ પોરાણે મૂકી બુટલેગરોના બાતમીદાર બની ગયા હતા એસએમસીના પંદર અધિકારીઓના છસો વખત અને ભરૂચ પોલીસના નેવું વખત મોબાઈલ લોકેશન બુટલેગરોને વેચી પોલીસના દરોડા કામ કરાવ્યા હતા પોલીસની જાસૂસી કરતા બંને કોન્સ્ટેબલને ગત જાન્યુઆરી મહિનામાં જ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા અશોક સોલંકીની ડાયરીમાંથી આઠ જેટલા બુટલેગરોને અગિયાર પોલીસ અધિકારીઓના કોન્ટેક્ટ નંબર સામે આવ્યા છે જેને પોલીસના મોબાઈલ હસ્તાક્ષર તપાસ માટે મોકલવા સાથે તેના ઉપર તપાસ થઈ રહી છે પોલીસ જાસૂસીકાંડમાં બે બુટલેગરો ભરૂચના ઉર્ફે બોબડો કાસ્ટ અને વડોદરાનો પરેશ ચૌહાણ ઉર્ફે ચક્કા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે આ બંને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નેટવર્ક ધરાવતા વોન્ટેડ બુટલેકરો પોલીસ પકડમાં આવ્યા બાદ પોલીસ જાસૂસી કાંડ અંગેના વધુ રાસ ખોલી શકે છે હાલ પોલીસ માની રહી છે ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો